नन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नम ॐ श्रीहरिकृष्णाय नमो नम ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी। श्री घनश्याम महाराज। बधाई भक्तों ने यथे जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर छठू और तरंग एकसठ में छेल्ले एम लखे छे के जेतपुर ना राजा श्रीजी महाराज ने समी पूजन करवा माटे सवारी लेने लेवा माटे आव्या छे। महाराज कहे छे के समी पूजन करवू दशहरा ने दिवसे ये तो क्षत्रियनो धर्म छे। अमारी साथेना दरबारो आवशे त्यारे जेतपुरना राजाए कीधुं छे के अमे तो तमारी माटे स्थान राख्युं छे, तमारा जेवा संत अमारी साथे होय ए ज अमारा मोटा भाग्य छे, तो आप प्रभु पधारो। જ્યારે ભગવાને જેતપુરના રાજાના ભાવને જોયો છે ત્યારે હવે મહારાજ જવા માટે તૈયાર થાય છે। પૂર છઠ્ઠું તરંગ 62 આધારણ સ્વામી લખે છે, મુક્ત મુનિ કથા સંભળાવે છે। શ્રી હરિ તબ પ્રસન્ન બયે ભૂપકો જોઈ ભાવ સંત સબે અરુ બરનિહિ રથ મ્યાને બેઠાવ संत सबे अरु बरनिहि रथ म्याने बैठाव राम दास जी मुक्त मुनि ब्रह्म मुनि और ताए बैठाए सुख पाल ही फूलहार पेराए बैठाए सुख पाल ही फूलहार पहराए। તે સમયે શ્રીહરિ દરબારનો ભાવ જોઈને તેમના ઉપર રાજી થયા, બધા સંતોને અને વર્ણિ વગેરેને રથમાં અને મ્યાનામાં બેસાડ્યા। મહારાજ પોતે જવા માટે તૈયાર નહોતા થતા, એની જગ્યાએ સંતોને અને વર્ણિઓને બધાને મહારાજે સવારીમાં લઈ લીધા। ભાઈ રામદાસજી સ્વામી, મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી વગેરેને સુખપાલમાં બેસાડ્યા અને તેમને ફૂલહાર પહેરાવ્યા। જેતપુર ગાંવ કી કથા ચલ રહી હૈ। જેતપુર ગાંવ કે જો રાજા હૈ વો દશહરા કા દિન હૈ, વિજયાદશમી કા, સમી વૃક્ષ કી પૂજા કરતે એક ક્ષત્રિય લોગ, તો સમી વૃક્ષ કી પૂજા કે લીએ વો જા રહે થે, તો ઉનકો લગા કે મેરે ઇસ નગર મેં જબ ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હૈ તો મુજે હાથી પે ઉનકો બિઠાના હૈ ઓર મેં ચામર કરૂંગા। જબ ભગવાન કે પાસ જાતે હૈ અપની પ્રાર્થના કો રખતે હૈ તો ભગવાન ઉનસે કહેતે હૈ કે હમ તો સંત હૈ, યે ક્ષત્રિય કા કાર્ય હૈ, હમારે સાથ જો યે દરબાર લોગ હૈ, ક્ષત્રિય લોગ હૈ, ઉનકો આપ લે જાઓ। ફિર ભી વો જેતપુર કે જો રાજા હૈ વો બહોત ભાવ સે પ્રભુ કો પ્રાર્થના કરતે હૈ તો પરમાત્મા પ્રાર્થના કો સ્વીકાર કરતે હૈ। उसी तरह महाराज ने उनकी प्रार्थना को मान्य रखकर फिर साथ में संत लोगों को भी लिया।
બધાય સંતોને બેસાડ્યા સુખપાલમાં, બધાયને ફૂલહાર પહેરાવ્યા. હરિભક્તોના મનમાં ઘણો જ ઉત્સાહ હતો એટલે તેમને આવીને કેસરયુક્ત ચંદનની અર્ચા કરીને સંતોની અને વરની વગેરેની પૂજા કરી. ભગવાન પોતે મનુષ્ય આકારે હાજર છે અને ભગવાન પોતે સ્વયં સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, છતાં પણ એમની સાથે જેટલા સંતો હતા બધાયની મહારાજની હાજરીમાં મહારાજની સાથે પૂજા કરીને ફૂલના હાર હરિભક્તોએ પહેરાવ્યા. જો મહારાજ મનુષ્ય આકારે હોય ત્યારે તો મહારાજ જ મુખ્ય છે, છતાંય મહારાજની સાથે સંતોની પૂજા થતી હોય, ભક્તોની પૂજા થતી હોય, સંતોને ભક્તોને હાર પહેરાવાતા હોય તો આજે તો થાય જ. ભગવાનને લઈ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાનના સંતો ભક્તો બધાની પૂજા થાય, બધાની પૂજા થાય અને બધાનું પૂજન કરવું જોઈએ, બધામાં ભાવ રાખવો જોઈએ. હરિભક્તોના મનમાં ઉત્સાહ હતો, સંતો વર્ણ્યોની પૂજા કરી. તે વેળાએ શ્રીહરિએ બધા મોતી ભરેલા સોનેરી વસ્ત્ર ધાર્યા હતા, અંગો અંગમાં સારા આભૂષણો ધાર્યા હતા. હરિસંગ નૃપતિ રહે જે તે ભૂષણ દરે કનક કે તે તે મોતી કે હાર બડે બડે જો મોતી કે હાર બડે બડે જો સબે નૃપ પરલીને હી સોવું સબે નૃપ પરલીને હી સોવું. શ્રીહરિની સાથે રહેલા જે દરબારો હતા તેમને બધાએ સોનાના ઘરેણા પહેર્યા અને મોટા મોટા મોતીના હાર પણ પહેરી લીધા. રાજાની સવારીમાં જવાનું છે તો મહારાજે પહેર્યા તો દરબારોને પહેરવા પડે, બધી સવારી શોભે. જેતપુરના નગરજનોએ દશેરા નિમિત્તે નવા વસ્ત્ર પહેર્યા, સોનાના ઘરેણા ધારણ કર્યા, પોતાના ભવનમાં જેટલા દરવાજાઓ હતા તે બધાને સુંદર રીતે સજાવી દીધા. ભવનોના દરવાજે મોતીના તોરણ બાંધ્યા, બજારોને અને બધા ચોકને વિવિધ રીતે શોભાવી દીધા. આખું નગર સોનેરી થઈ ગયું અને શ્રીહરિના પધારવાથી તો વધારે શોભાયુક્ત થયું. જે હાથી ઉપર અંબાડી હતી તે હાથી પર શ્રીહરિ આવીને બેઠા. હાથીને આભૂષણો પહેરાવીને સુવર્ણમય બનાવી દીધો હતો, તેની શોભા કહી શકાતી નથી. સ્વામીએ આ ગ્રંથની અંદર એક વિશેષતા છે, આધારાનંદ સ્વામીને જેવું જેવું દેખાતું ગયું ને, મુક્તાનંદ સ્વામીની કરેલી કથા, એવું બેઠું વર્ણન સ્વામીએ લખ્યું છે. હાથીને સોનાના ઘરેણા પહેરાવ્યા એ પણ અહીંયા આગળ લખ્યું. ધ્યાન તો મહારાજનું કરવાનું છે, મહારાજમાં જોડાવાનું છે, પણ હાથીનું વર્ણન એ સ્વામી શા માટે કરે છે? કારણ કે હાથીને શ્રીજી મહારાજનો સંબંધ થયો. શ્રીજી મહારાજનું આત્યંતિક કલ્યાણ કરવાની રીત હાવ નોખી છે, જે પૂર્વેના કોઈ અવતારોમાં હતી નહીં અને ભવિષ્યમાં કોઈમાં હશે નહીં. એક શ્રીજી મહારાજ જ પોતાની રીત લઈને આવ્યા છે. પશુનું કલ્યાણ કરવું, પશુનુંય કલ્યાણ કરવું, આ સત્સંગ તો એવો અલૌકિક છે. મહારાજ કંઈ પશુનું કલ્યાણ થાય છે આવી રીત મહારાજ લઈને આવ્યા. હવે એ હાથીને ભગવાનનો સ્પર્શ થયો, એ હાથી ઉપર મહારાજ બેઠા, એ હાથીનો જન્મ ક્યાં થયો હશે, કઈ જગ્યાએ જન્મ્યો હશે, એ જેતપુરના રાજા એને પોતાને ત્યાં લાવ્યા હશે, એને ઉછેર્યો હશે, એની ઉપર કેટલાય રાજાઓ બેઠા હશે, પણ એક વખત મહારાજ એની ઉપર બેઠા એ હાથીના મોટા ભાગ્ય, અને એને કદાચ એને કરીને સત્સંગની અંદર જન્મ મળ્યો અને સત્સંગની અંદર જન્મ લઈને મોટા પુરુષ થકી વાતોને સાંભળીને પછી ધામમાં જાય. જો આવી રીતે જ જીવોના કલ્યાણ થાય છે. પણ અહીં સ્વામી હાથીનું વર્ણન પણ એટલા માટે કરે છે કે એને ભગવાનનો સંબંધ છે. જે હાથી ઉપર અંબાડી હતી તે હાથી પર શ્રીહરિ આવીને બેઠા. હાથીને પણ સોનાના આભૂષણો પહેરાવ્યા હતા, તેની શોભા કહી શકાતી નથી. જેતપુર નરેશ શ્રીહરિને ચામર કરવા માટે હાથી ઉપર પાછળના ભાગમાં બેઠા. આજે તેમના મનમાં આનંદ ઉભરાતો હતો. જે રાજા છે એ ચામર કરે છે
અને મહારાજને હાથી ઉપર બેસાડ્યા છે ને પોતે પાછળ બેઠા છે ને ચામર કરે છે, મુખ્ય સ્થાન ઉપર મહારાજને બેસાડ્યા છે. ભગવાનના દાસ થઈને રહ્યા છે એટલે એની સાચી ભક્તિ છે. આ રાજા છે તો પણ એને પોતાના રાજાપણાનું અભિમાન નથી. ભગવાનની સેવા કરવાની આવે ત્યારે દાસ ભાવે થઈને સેવા કરવી જોઈએ. ભગવાનને ભગવાનના મોટા પુરુષો ભગવાનના સંતો ભક્તોની સેવા કરવામાં આવે ત્યારે દાસ ભાવે થઈને સેવા કરીએ ત્યારે મહારાજ બહુ રાજી થાય. ગુરુજી હમણાં જ ઋષિકેશ ઉપર ગંગાના તટ ઉપર જ્યારે શિબિર પૂરી થઈ, ભક્તિયજ્ઞ પૂરો થયો, માખસ્નાન પૂરું થયું, ત્યારે આશીર્વાદ આપતા એવું કહેતા હતા કે આ જીવ ગુરુજી કે મને સ્વામીની વાત બહુ યાદ રહી ગઈ છે, ગુણાદિતાનંદ સ્વામીની વાત. ગુરુજી કે આ જીવ સાધન તે શું કરવાનો. એટલે એમાં એવું થયું હતું કે સંતોને જે દિવસે ગ્રહણ હતું, જે દિવસે ચંદ્ર ગ્રહણ હતું તે દિવસે સંતોની ત્યાં ડિબેટ રાખી હતી. એમાં ભગવાન છે એ કૃપા સાધનથી મળે છે કે કૃપાથી મળે છે, આવી બે સંતોના ગ્રુપ કરીને ડિબેટ કરાવી હતી. અને ગ્રહણનો ટાઈમ હતો એટલે ભજન પણ થાય અને સંતો વાર્તાલાપ કરતા એટલે મીઠો પણ લાગે અને આનંદ પણ થાય. એટલે બધાય સંતો બધા સારા વચનામૃત સ્વામીની વાતોના બધા જ્ઞાનીઓ જ હતા, કારણ કે કાશીમાં રહીને જે સંતો અભ્યાસ એકાંતમાં કરે છે બધાય એના પાછા અભ્યાસુ હોય. બધાય સામે સામે સંતો ગ્રુપમાં ડિબેટ કરતા હતા એટલે એમાં સંતો તો આનંદ માટે શાસ્ત્રોના પ્રમાણોથી એક ગ્રુપ એમ કે સાધનથી જ કલ્યાણ થાય, સાધન કરવું જ પડે, અને એક ગ્રુપને એ સાબિત કરવાનું બધું કૃપાથી જ થાય. એટલે બે પોતપોતાના પ્રમાણો રજૂ કરતા હતા. પણ ગુરુજીએ પછી કીધું બીજે દિવસે કે બધું કૃપાથી જ છે. ગુણાદિતાનંદ સ્વામીની વાત મને ગુરુજી કે યાદ આવ્યા કે આ જીવ સાધન તે શું કરશે, આ જીવથી સાધન થાય કેટલા, પણ કૃપા એ બહુ કૃપા છે એટલે થોડું ઘણું સાધન થાય છે, કૃપા ના હોય તો થોડું કંઈ સાધન ના થાય. જેટલા સાધન થાય છે એમાં કૃપા છે એટલે ભગવાનને રાજી કરવા માટે થઈ શકે છે. ગુરુજી ત્યાં કીધું કે આપણે ગંગા કાંઠે આવ્યા અને આ માખસ્નાન કરી શક્યા એ મહારાજની કૃપા છે, આપણું સાધન નથી. ભગવાનની કૃપા થઈ તો આપણે કરી શક્યા. એટલે બધાયની અંદર ભગવાનની કૃપા અગત્યની છે. જેતપુરના નરેશ શ્રીહરિને ચામર કરવા માટે હાથી ઉપર, એટલે કૃપા કોની ઉપર થાય એ વાત કરી ત્યારે ગુરુજીએ પછી એ વાત કરી કે આપણે તો બધું કૃપાથી જ છે, એટલે આ સત્સંગની અંદર કલ્યાણ ઘણી બધી પ્રકારે થાય છે. ઘણા બધા લોકોએ કલ્યાણ આ પૃથ્વી પર મેળવ્યા છે, આ સત્સંગમાં પણ મેળવ્યા છે, પણ નિર્વિઘ્ન માર્ગ જો કોઈ હોય કલ્યાણનો તો દાસના દાસ થવાનો માર્ગ છે, એ નિર્વિઘ્ન માર્ગ છે. એમાં વિઘ્ન ઓછા છે, બાકી બધા માર્ગમાં વિઘ્ન બહુ છે. વિઘ્ન તો દાસના દાસ થાય એમાંય જો થતા ના આવડે તો એમાંય વિઘ્ન છે, પણ દાસના દાસ થઈને રહેવું એમાં વિઘ્ન ઓછા છે. આ રાજા છે જેતપુરના, આખા જેતપુરની પ્રજા આ રાજાને માને છે, એ રાજા ભગવાનની પાછળ ચમર કરવા માટે બેઠા છે. જેતપુર કા જો રાજા હૈ વો ભગવાન કા દાસ બનકર ભગવાન કો ચમર કરતે હૈ, અપના અપની ઇતની બડી જો સત્તા હૈ ઉસકો ભૂલ કર દાસ ભાવ ગ્રહણ કર લિયા હૈ, ઉનકે જીવન મેં સે હમકો ભી પાઠ લેના હૈ કે હમ ભી ભગવાન કે સંત કે ઓર ભગવાન કે ભક્ત કે દાસ બનકર રહે. ગઢપુરના દરબાર દાદા ખાચર અને દેહા ખાચરને બીજા સુવર્ણના સાથથી સજેલા હાથી ઉપર બેસાડ્યા, સંતોને સિગ્રામમાં બેહાડ્યા અને દાદા ખાચરને દેહા ખાચર, કારણ કે આજે પ્રોગ્રામ ક્ષત્રિય રાજાઓનો છે, આજે સંતોની કોઈ આ તો સમી પૂજન આ તો ક્ષત્રિયોની બધી સવારી નીકળી છે, એટલે સંતોને આજે થોડા મેનામાને સુખપાલમાં બેહાડ્યા, હાથીઓ ઉપર દરબારોને ચડાવ્યા મહારાજે, દાદા ખાચરને દેહા ખાચરને બીજા હાથી પર બેસાડ્યા. એ સિવાયના જેતપુરના બીજા જે દરબારો હતા તેઓ અન્ય હાથી ઉપર બેઠા. સવારીમાં શ્રીહરિનો હાથી આગળના ભાગમાં ચાલતો હતો તેથી આગળના ભાગમાં છડીદાર છડી પોકારતા હતા, આમ સવારી ઘણી જ ભવ્ય લાગતી હતી.
ચલે આવત હી રાજ બજારા બજાર મે જન ઉભે અપારા કર મે લઈ રહે ફૂલહારા કર મે લઈ રહે ફૂલહારા વૃષ્ટિ કરત બય એક ધારા વૃષ્ટિ કરત બય એક ધારા શ્રી હરિ કી મૂર્તિ અતિ શોભે દેવ માનવ સબકે મન લોભે બદન કમલ ઝલક મહાબારે બદન કમલ ઝલક મહાબારે કોટિ ચંદ સમ અતિ સુખકારી કોટિ ચંદ સમ અતિ સુખકારી જ્યારે સવારી રાજ બજારે પસાર થઈ ત્યારે દર્શન કરનારા અપાર લોકો ઊભા હતા. દરેકે હાથમાં ફૂલહાર લીધા હતા, એક ધારી ફૂલોની વૃષ્ટિ કરતા હતા. કેટલા ફૂલો લાવ્યા હશે, ફૂલોની વૃષ્ટિ એક ધારી કરતા હતા, ગેપ પડવા નહોતા દેતા, એટલા ફૂલો લાવેલા. શ્રીહરિની મૂર્તિ ઘણી શોભાયુક્ત હતી. દેવતાઓ અને માનવો સૌના મન મૂર્તિમાં લોભાતા હતા. મુખ કમળ ઘણું ઝળકી રહ્યું હતું. તે કરોડો ચંદ્રમા કરતાં પણ વિશેષ સુખ ને શાંતિ કરનારું હતું. મહારાજના મુખારવિંદને કરોડો ચંદ્રમાની ઉપમા આપી. જેમ ચંદ્રમા છે શીતળતા આપે છે, શાંતિ આપે છે, એવી જ રીતે ભગવાનનું મુખારવિંદ કરોડો ચંદ્રમાને પણ લજ્જા પમાડે એવી સુખને શાંતિ આપનારું હતું. શ્રીજી મહારાજની મૂર્તિના દર્શન કરીને ભક્તોના મન તૃપ્ત થતા નહીં. તેમાં પણ સોરઠના હરિભક્તો તો દર્શન કરીને ખૂબ જ ખુશ થઈ ગયા. ભગવાનનો ભગત હોય એને ભગવાનના દર્શનથી શાંતિ થાય ને આનંદ થાય, જગતના જીવને જગતનું બધું જોઈને આનંદ થાય. આપણે ભગવાનના સંપૂર્ણ ભક્ત થયા હોઈએ તો માછલી જેવા હોય અને દેડકા જેવાય હોઈએ. ભગવાનને જોઈને રાજી થવાય અને કંઈક ગેમ જોઈએ તોય રાજી થવાય, થોડા કલાકો એમાંય જતા રહે. તો એનાથી ઉતરતું જો કોઈને હોય તો ભગવાનના દર્શન કરે તોય રાજી થાય અને મૂવી જોવે તોય રાજી થાય. તો બેયમાં એક હરખું જો થવાય છે, જો બેયમાં એક સરખું થવાય છે, હા મૂવીમાં તો વર્તમાન જાય છે, એવું મૂવી હોય એમાં તો વર્તમાન જાય છે, ગેમમાં વર્તમાન જતું નથી. પણ ભગવાનમાં એટલી પ્રીતિ ઓછી, પ્રીતિ ઓછી કહેવાય. ગેમ છે, ક્રિકેટમાં કોઈને રસ હોય, ફૂટબોલમાં રસ હોય, સારી સારી રમતો હોય, એવું જોવામાં રસ હોય, એમાં બે બે પાંચ પાંચ દસ દસ કલાક એ ગેમો ચાલતી હોય માની લો તો ઘણા લોકો રાત્રે ઉજાગરા કરીને પણ જોવે છે. પણ એની સામે ભગવાનનો ભક્ત છે ને વિચાર કરવો કે મને ક્યારેય ભગવાન માટે આવો ઉજાગરો કરવાની ઈચ્છા થઈ, ભગવાન માટે હું ક્યારેય પણ આવી રીતે રાત્રે જાગ્યો, ગેમ જોવામાં કે ક્રિકેટ જોવામાં મારું કોઈ વર્તમાન લોપાતું નથી, 100%, એમાં કોઈ ધર્મ લોપાતો નથી. એ તો બરાબર છે, યુવાન હોય, યુવાની છે, આનંદ કિલોલ માટે જોઈએ. પરંતુ એને વિચાર એવો કરવાનો કે મારે ધારવી છે મૂર્તિ અને મારો ગેમ જોવામાં બે કલાક પાંચ કલાક જાય તો એની અંદર એટલો સમય હું એવી જ રીતે એટલું જ એકાગ્રતાથી ને એટલો જ એકાંતમાં એવી રીતે ભગવાન માટે બેઠો. મૂવીવાળાની તો વાત કરાય એવી નથી, કારણ કે એ તો વર્તમાન બહારનું છે. એમાં પણ માની લો જોઈ શકાય એવું હોય, જેની અંદર કંઈ વર્તમાન નથી લોપાતું, કંઈ વાંધો નહીં. પણ ભગવાનનું પણ એવું જ, હું ના નથી કહેતો, તમે સંસારમાં છો અને આખો દિવસ કેટલાય કામ અઠવાડિયું જોબો કરીને થાક્યા હો, થોડું ભજન કરો ને થોડું જોઈએ મનોરંજને જોઈએ. શ્રીજી મહારાજ પણ બધું કરાવતા, હસાવતા, કૂદાવતા, રમાડતા, બધું કરાવતા. સંતોને કરાવતા ને હરિભક્તોને કરાવતા. ગોલીટા દાવ ને આ બધી રમતો મહારાજ કરતા, એ કોના માટે કરતા? કારણ કે જીવને એમ જ હેત થાય, એમને હેત થાય નહીં. એટલે આજે આવે એવી રમતો ક્યાં કરાવી? તો તમે રમત જોઈ લો એટલે થોડી વાર ફ્રેશ થઈ જાઓ, વાંધો નહીં.
પણ એટલું જ હોય કે એની અંદર થાક લાગ્યો હોય ને એમાંથી બહાર નીકળીને તરત હું પાછો ભગવાનમાં ક્યારે જઉં, એવી જે વિચાર, એવી જે ઈચ્છા એ સતત રહેવી, એ આપણું ગોલ છે એ ના ભૂલી જવાય, એની બાજુ સતત રહેવું પડે. મહારાજની મૂર્તિના દર્શન કરીને કોઈને તૃપ્તિ જ થતી નહીં. સોરઠના હરિભક્ત એવા પ્રેમી હતા, બંદીજનો વિવિધ પ્રકારના વાજિંત્ર વગાડીને નૃત્ય કરતા હતા અને હરિભક્તો ભગવાનના કીર્તન ગાતા હતા. તેનાથી આનંદ અત્યંત વ્યાપી ગયો હતો. શ્રી હરિ જ્યારે પૂરની બહાર નીકળ્યા ત્યારે બંદૂકોના અવાજ પુષ્કળ કર્યા. શુભ મુહૂર્ત જોઈને તેઓ પૂરના ઉત્તર દરવાજેથી બહાર નીકળ્યા. મહારાજ મુહૂર્ત જોતા, દરવાજો પસાર કરવો હોય, ગામ છોડવું હોય, ક્યાંક જવું હોય તો મુહૂર્ત જોતા. એટલે આપણે ઉપાસના તો મહારાજની સર્વોપરી રાખવાની, પણ કોઈ પ્રસંગોપાત કોઈ કાર્ય કરતા હોય, શુભ કાર્ય કરીએ ત્યારે ચોગડિયા છે, મુહૂર્ત છે, આ બધું જોવું, ના ખબર હોય તો સંતોને પૂછીને પછી કાર્ય કરવું. પરંતુ એ અવશ્ય મહારાજ પણ જોતા, મોટા મોટા પુરુષો થયા એ પણ એ બધું જોતા, શાસ્ત્રો આપણા માટે લખ્યા છે એટલે જોવું જોઈએ. શ્રી હરિ જ્યારે પૂરની બહાર નીકળ્યા ત્યારે મુહૂર્ત જોઈને પછી પૂરના ઉત્તર દરવાજેથી બહાર નીકળ્યા. તે સમયે ગોંડલ રાજ્યના મહારાજા દરબાર હઠીસિંહજી શ્રીહરિના દર્શન માટે અનુપમ સવારી લઈને ત્યાં આવ્યા. ગોંડલ નરેશ હાથી ઉપર બેઠા હતા. તેમણે શ્રીહરિને દેખ્યા, તેઓ તત્કાળ હાથી ઉપરથી નીચે ઉતરી ગયા અને પગપાળા શ્રીહરિની સન્મુખ ચાલ્યા. ગોંડળથી આવેલા રાજા હઠીસિંહજી હાથી પર બેઠા હતા, મહારાજના દર્શને આવ્યા. દૂરથી મહારાજને જોયા તો હાથી પરથી ઉતરી ગયા અને પગપાળા ભગવાનની પાસે દર્શને ચાલ્યા. આ બધા વિવેકો તો હવે મંદિરોની અંદર આપણે વિદેશોમાં તો ઘણા થઈ ગયા, દેશમાં પણ હવે જ્યાં જ્યાં કથા વાર્તાના માહોલ થયા ત્યાં થયા, પણ ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે બધું જ, આપણે તો રોજની કથા વાર્તા દ્વારા હવે ભગવાનના દાસ જ થઈ ગયા છે અને કલ્યાણ માટે જ, એટલે ઉપદેશ આ સમુદાયને જરૂર પડે એવી નથી, પરંતુ જગતની અંદર પણ દેખાય અને કેટલીક જગ્યાઓ એવી છે ત્યાં પણ દેખાય કે ભગવાનના દર્શન કરવા જાય ને તો ભગવાનને દંડવટે થતા નથી, ભગવાનને નીચું માથુંય ના નમાવે, ઊભા ઊભા જ દર્શન કરી લે, માથુંય ના નમાવી શકે, આવી રીતે પણ થતું હોય છે. એક ભગવાનના ભગત હતા, રોજ ભગવાનને દંડવટ કરે, મંદિરે જ્યારે જાય ત્યારે દંડવટ કરે, પણ એક વખત દંડવટ ના કરે એમને. બની ગયેલી ઘટના કહું છું, ઘણા વર્ષો થઈ ગયા, એટલે મેં પૂછ્યું કે તમે દંડવટ ભગત આજે કર્યા નહીં? તો કે આજે લગ્નમાં જવાનું છે સ્વામી. લગ્નમાં જવાનું છે? એક ગામડામાં આ ઘટના ઘટી ગયેલી છે, ઘણા વર્ષો થઈ ગયા, પંદર સોળ વર્ષ થઈ ગયા છે. તો મેં કીધું લગ્નમાં જવાનું છે તો દંડવટને લગ્નને શું લેવા દેવા? તો કે સ્વામી આ લગ્નમાં જવાનું છે, ઇસ્ત્રીવાળા કપડાં છે, એટલે જો ભગવાનને દંડવટ કરું તો આ બધું કપડું છે ને મારું કરચલ્યો પડી જાય ને બધું થાય, પછી સ્વામી લગ્નમાં શોભે નહીં, હરખા ફોટા ના આવે ને ઘરવાળા પાછા આ થાય ને. મેં કીધું વાહ વાહ, એક સ્ત્રીને સાચવવા માટે ભગવાન છૂટી જાય તો વાંધો નથી આ જીવને, એક શર્ટની સ્ત્રી, એક પેન્ટની સ્ત્રી એને સાચવવા, ભગવાનને દંડવટ. આ બની ગયેલી ઘટના કહું છું. મને કે હાંજે પાછો આવીશ ને ત્યારે કરી દઈશ. મેં કીધું સાંજે પાછા આવશો જ એની હું ગેરંટી. તમે સાંજે પાછા આ ગામમાં મંદિરે દર્શન કરવા આવશો એની કોઈ ગેરંટી ખરી? તમને તમારા તમને એટલો કોન્ફિડન્સ છે કે તમે લગ્નમાંથી સાંજે પાછા આવી જ જશો? કરો દંડવટ અને પછી જાઓ. એટલે ભાઈ સાધુને તો શું કે, ભગવાન તો બોલે નહીં, એટલે ભગવાનને તો કદાચ જો ના હોત સાધુ તો જતા રહ્યા હોત ભગત, પણ દંડવટ કરીને ગયા. ઘટના એવી ઘટી કે ભગત ગયા તો ખરા, પણ પછી પાછા આવ્યા ને, એ જ્યારે જતા હતા ને પાછા આવતા હતા, એટલે બાઇક લઈને જતા હતા, પાછા આવતા હતા ને, તે એક રાતનો સમય હશે ને ગામડાનો રસ્તો, એટલે પેલો ટ્રેક્ટરવાળો જતો, ટ્રેક્ટરવાળાને લાઇટો ગામડાના અંદર તો કાંઈ હોય જ નહીં, ઇન્ડિયામાં તો હાઈવે પરની ટ્રકોની એક લાઇટ હોય, ન્યા ક્યાં રૂલ્સ, કોઈ જોવા જાય, કોઈ ટિકિટ આપે છે? ટ્રેક્ટરની એક બાજુ લાઇટ નહીં, નહીં આગળ નહીં પાછળ કાંઈ નહીં, અને એ આલ્યો જતો હશે, આને ટક્કર વાગી તે એ ઉતર્યા સીધા ખાડામાં ભાઈ બાઇક સહિત.
તે સીધા હોસ્પિટલાઇઝ, ફ્રેક્ચર થઈ ગયું એક પગે નાથે, અને સીધા દવાખાને હતા. પછી પાછા 1.5 વર્ષે ફરી એક ગામમાં પાછો હું ભેગો થયો ત્યારે મને કીધું, સ્વામી તમે કીધું તું ખાંજે દર્શન કરવા તમે આવશો જ, એની શું ગેરંટી કે તમે અહીં પાછા મંદિર આવશો જ કે નહીં? તો કે હું હોસ્પિટલાઇઝ હતો, 15 દિવસ હોસ્પિટલાઇઝ રહ્યો અને પછી નીકળ્યો. ભરથાલી ગામ છે, મને નામ ગામનું યાદ નહોતું, ભરથાલી ગામ છે, કંડારી પાસે જ છે. વાત એવી છે, ભગવાનના દર્શન કરવા જઈએ, ભગવાનના સંતના દર્શન કરવા જઈએ, ભગવાનના ભક્તના દર્શન કરતા હોય ત્યાં નીચું નમી જવું, ભગવાનને પગે લાગી લેવું. આપણે તો આ સમાજની અંદર આવે નથી કહેવું પડે એવું, પણ આવું બધું હોય છે સત્સંગમાં, અને ત્યારે આપણને આશ્ચર્ય લાગે કે આવું હોય એમ, કારણ કે એને કથા વાર્તા સાંભળી જ નથી કોઈ દી. એટલે એને તો એવું જ છે કે ભગવાનના દર્શન અત્યારે દંડવટના કર્યા તો હાજે કરી લેશું, પણ ભાઈ હાજે ફરી કરજો, અત્યારે તો કરો. અને એ પાછો દંડવટ નહીં કરવાનું કારણ શું છે? લગ્ન પ્રસંગ. હવે આ રાજાઓની હમઝન ક્યાં? અને એક બાઇકવાળો હોય ખાલી, એ લોન ઉપર બાઇક લીધી હોય, એની હમઝન ક્યાં? અને આ રાજાની હમઝન ક્યાં? શાસ્ત્રોમાં આવા મોટા રાજાઓ હાથી પરથી ઉતરીને મહારાજને સન્મુખ જાય છે, અને આમની હમઝન ક્યાં? એવું થાય એટલે હાથી ઉપરથી નીચે ઉતરી ગયા, પગપાળા શ્રીહરિની સન્મુખ ચાલ્યા, તેમણે તરત દંડવટ પ્રણામ કર્યા. તેમના જેવા બીજા કોઈ રાજા સત્સંગી ન હતા. જ્યારે તેઓ શ્રીહરિની પાસે આવ્યા ત્યારે શ્રીહરિએ પોતાનો હાથી બેસાવડાવ્યો. એના જેવા સત્સંગી જે બીજા રાજાઓ હતા ને, એ હઠીસિંહ જેવા સત્સંગી નહોતા, ગોંડલના નરેશ સત્સંગી હતા. અને સત્સંગીને આ બધો વિવેક આવડતો હોય, એ સત્સંગી રાજાનો વિવેક જોઈને બીજા રાજાને આવડે. કેટલાક વિવેકો એવા છે કે તમે બીજાને જોવો અને એને જોઈને શીખો તો વિવેક આવડે, કે આ રીતે સત્સંગની અંદર ભગવાનના દર્શન આવી રીતે થાય, સંતની સાથે આ રીતે વર્તાય, ભક્તની સાથે આમ વર્તાય, એનો વિવેક જોવે. એ વિવેક જેની અંદર છે એના દર્શન કરવાથી એ વિવેક આપણી અંદર આવે છે, એ વિવેકનો મનન કરવાથી એ વિવેક આપણી અંદર આવે છે. પણ જેને એ વિવેક કોઈની અંદર જોયો જ ના હોય, જોવાની દ્રષ્ટિ ના હોય, એને નથી આવતું. જ્યારે તેઓ શ્રીહરિની પાસે આવ્યા ત્યારે શ્રીહરિએ પોતાનો હાથી બેસાડાવ્યો. તેઓ શ્રીહરિને પગે લાગ્યા. તેમના હૃદયમાં ઘણો જ ઉત્સાહ હતો. બીજા બધા દરબારો પણ એમને ભેટ્યા પછી શ્રીહરિએ તેમને પોતાની પાસે બેસાડ્યા. ઉત્તર દિશામાં જ્યાં ખીજડો હતો ત્યાં જઈને શ્રીહરિ ઉતર્યા. ઉલ્લાસથી આસન બિછાવી દીધું હતું તેથી શ્રીહરિ તે ખીચડાની પાસે બેઠા. સમી વૃક્ષ, ખીજડો, જેને ખીજડો કહેવાય ગુજરાતીમાં, એ ખીચડાને આપણા હિન્દુ સંસ્કૃતિમાં પવિત્ર વૃક્ષ તરીકે માનવામાં આવ્યું છે. દશેરાને દિવસે સમી પૂજન કરવા પાછળનો અર્થ એ છે કે એ દિવસની કથામાં એવું લખેલું છે, મહાભારતની અંદર વિરાટ પર્વની અંદર એક કથા આવે છે કે પાંડવો ગુપ્ત વેશે જ્યારે ફરતા, એની અંદર 12 વર્ષ પૂરા થયા, હજુ 1 વર્ષ બાકી હતું, ત્યારે શસ્ત્રો સહિત જો વિરાટ નગરીની અંદર જાય, વિરાટ પર્વમાં આ કથા આવે છે, જો શસ્ત્રો સહિત જાય તો એને બધા ઓળખી જાય. એના વાળબાળ બધું જટાઓ વધી ગયેલી હતી, પણ એનું અર્જુનનું બાન હોય તો બધાએ ઓળખી જાય, ભીમને ઓળખી જાય, યુધિષ્ઠિરને ઓળખી જાય. એટલે એ બધાએ પોતાની ઓળખ ન થઈ જાય એટલા માટે સાધનો કે આ આયુધોને આપણે છુપાવા છે. હવે એ બધાએ એમના વર્ષોના એકદમ દિવ્ય આયુધો હતા, એને મૂકવા ક્યાં? એટલે એ લોકો વિરાટ નગરી એની અંદર પ્રવેશ કરતા પહેલાં વિચાર્યું કે આને ક્યાં મૂકવા. દૂર ક્યાંક એમને જોયું કે એક સમી વૃક્ષ હતું, બહુ ઘટાદાર વૃક્ષ હતું, એની પાસે એક સ્મશાન હતું. અને એવો વિચાર કર્યો કે આ સ્મશાનની અંદર તો માણસ વર્ષે જ્યારે કોઈ મરે ત્યારે જ બાળવા જતા હોય. એ સ્મશાનથી પાછું દૂર જંગલ બાજુ જતાં એ સમી વૃક્ષ હતું. એટલે આ લોકોએ થયું કે ત્યાં આપણે આ જો બધું મૂકી દઈએ તો કોઈને ત્યાં જોવામાં આવશે નહીં અને કોઈને ખ્યાલ પણ નહીં આવે, અને બહુ ઘટાદાર વૃક્ષ હતું, એની ડાળીઓમાં બધે છુપાવી દેશું. એટલે ત્યાં ગયા ને બધું જ પોતાના જે આયુધો હતા એ બધા છુપાવી દીધા, અને
પછી ત્યાં પાછું એક મળદું પડ્યું હતું સ્મશાનમાં, ત્યાંથી એક મળદું લઈ એ સમી વૃક્ષ પર લટકાવી દીધું. એ કોઈક ભરવાડોએ દૂરથી જોયું કે આ શું છે, કેમ આમ કર્યું તમે, કોણ? તો કે અમારી માં છે 180 વર્ષ, 180 વર્ષની થઈને એને અમે અહીંયા આગળ અમારો આવો રિવાજ છે. એટલો કહે ત્યાં મળદું લટકાવવાનું કારણ એ કે એની ગંધ એટલી આવે ને એટલે કોઈ એ ઝાડ બાજુ જાય જ નહીં, અને રાત પડે તો ભૂત જેવું લાગે એટલે કોઈને આ ફરકે નહીં, દિવસે ગંધને લીધે ના જાય ને રાત્રે ભૂત તરીકે માનીને ના જાય. અને પછી એમનો જ્યારે વનવાસ ગુપ્તવાસ પૂરો થયો ત્યાર પછી એની ઉપરથી આયુધો ઉતાર્યા અને એ જ આયુધોથી એમને આખી યુદ્ધ જીત્યું. ક્યાંક એવી પણ કથા, એવું કોઈ બેઠું પ્રમાણ મળતું નથી, પણ ક્યાંક એવું પણ લખેલું મળે છે કે રામચંદ્રજી જ્યારે લંકાની અંદર રાવણને જ્યારે લંકામાં લડવા જાય છે રાવણ સાથે, ત્યારે સમી વૃક્ષની પૂજા કરી અને ત્યાં આગળ સમી વૃક્ષ આગળ પ્રાર્થના કરીને જાય છે અને દશેરાનો દિવસ હતો. જ્યારે કૌરવ પાંડવ એની અંદર પાંડવોની જીત થઈ એ પણ દશેરાનો દિવસ હતો, આવી એક માન્યતા ચાલી આવે છે. અને તે દિવસથી ક્ષત્રિયો પોતાની જીત માટે સમી પૂજન કરતા હોય છે. ક્ષત્રિયો જ્યારે યુદ્ધ કરવા માટે જાય ત્યારે પૂર્વેની કથાઓ પણ એવી છે કે એ લોકો સમી પૂજન કરતા અને પછી યુદ્ધ કરવા માટે ત્યાં આયુધો રાખીને પૂજન કરે, પછી એ યુદ્ધ કરવા માટે જતા એમાં યુદ્ધમાં એમની સિદ્ધિ થતી, આવી પણ કથાઓ છે. એટલે આ મૂળ ક્ષત્રિય, હા, એ સમી વૃક્ષ છે ત્યાં જઈને પૂજા કરે. ઉત્તર દિશામાં જ્યાં ખીજડો હતો ત્યાં જઈને શ્રીહરિ ઉતર્યા. ઉલ્લાસથી આસન બિછાવી દીધું હતું તેથી શ્રીહરિ તે ખીજડાની પાસે બેઠા. દશેરાની પૂજાનો બધો વિધિ બ્રાહ્મણે કરાવ્યો. શ્રીહરિની સાથે જે દરબારો હતા તેઓ બધા જ સમી પૂજન કરવા બેઠા હતા. પછી તે સૌએ શ્રીહરિની પૂજા કરી, કારણ કે મુખ્ય રક્ષક તો ભગવાન છે. આ તો બધી માન્યતા જે છે એ પ્રમાણે બધું બરાબર છે, પણ ભગવાનની પૂજા કરે એટલે બધાની પૂજા થઈ ગઈ. દરબારોએ ભગવાનની પૂજા કરી અને દશેરાના ઉત્સવનો વધારાનો આટલો લાભ સૌને પ્રાપ્ત થયો. આ દશેરાના દિવસ આમ તો સમી પૂજન જ કરતા હતા, પણ આજે મહારાજનું પૂજન ભેગું થયું એ બહુ મોટો લાભ મળ્યો. અમે 4-5 વર્ષ પહેલાં માનસરોવરની યાત્રામાં ગયા હતા, 5 વર્ષ થઈ ગયા. તે માનસરોવર જતા હતા ને તો રસ્તાની અંદર એક દક્ષિણનો સંઘ મળ્યો રસ્તામાં, એટલે એ લોકોએ અમારા કપડાં જોયા. હવે એ લોકોને થયું એવું કે એ જે પૂજારીને હારે લીધો હશે એમને ત્યાં શિવજી, એ તો બધા શિવ ભક્ત હોય એટલે શિવજીનો યજ્ઞ કરવો હતો માનસરોવરના કિનારે. હવે ત્યાં યજ્ઞ માટેનો સામાન અમને ખબર પડી કે આવી રીતે ત્યાં યજ્ઞ થાય છે આ તે, પણ ત્યારે અમને કંઈ એટલું બધું જ્ઞાન નહોતું ત્યાંનું, એટલે કોઈ સામાન અમે કશો લીધેલો નહીં અને જે ટૂર ઓર્ગેનાઇઝર હતા એને અમને કોઈ સલાહ દીધેલી નહીં. હવે રસ્તા વચ્ચે જ્યારે આ લોકો એક ઉતારામાં ભેગા થઈ ગયા ત્યારે વાતો સીતો થતી હતી, એટલે એ લોકો કે અમે આવી રીતે યજ્ઞ કરવાના છે આ તે. એટલે ગુરુજીએ અમને બધાને કીધું સંતોને કે આવું કંઈક આપણે કંઈ મહાપૂજા જેવું ત્યાં થતું હોય તો આયોજન કંઈક કરો અને કંઈક નાનો યજ્ઞ કુંડ જો મળી જાય તો. અહીં અમે તિબેટમાં પહોંચી ગયા હતા ત્યારે બધી આખી બજારોમાં ફર્યા પણ ક્યાંય કશું મળે નહીં ને, તો આવું તો આપણો પૂજા વિધિનું જ કશું મળે જ નહીં. એટલે હવે નેપાળ તો ઘણું દૂર રહી ગયું, ત્યાં જવાય નહીં પાછું એની રૂલ્સ પ્રમાણે. એમાં આ સંઘ ભેગો થયો ને એનો જે પૂજારી હતો જે પૂજા કરાવવાનો હતો એને શ્વાસનો પ્રોબ્લેમ થયો, જેમ જેમ ઊંચાઈ ઉપર જાય એમ થાય, એને પ્રોબ્લેમ થયો એટલે એને રિટર્ન કરવો પડ્યો. એટલે આ લોકોએ અમને 2 દિવસ પહેલાં એક ઉતારામાં ભેગા થયેલા જોયેલા, એટલે એમને એમ કે હવે આ જે સાગા સ્થાન છે આ લોકો અહીંયા જ કોઈક જગ્યાએ હોટલમાં ક્યાંક ઉતરેલા હશે, કારણ કે અમારી ને એની હારે જ આમ ચાલતી હતી પણ ઉતારા તો બધાએ અલગ અલગ જગ્યાએ હોય. તો કે એની અંદર પૂજારીઓ ઘણા હતા, આપણને આ કપડામાં પૂજારી જોવે ને કે 10-12 પૂજારી હતા એ લોકો, બહુ કે એ લોકો આટલા બધા પૂજારીઓ લઈને જાય છે લોકો એમ પૂજા કરવા. આપણે એક પૂજારી લઈ જવું હોય તોય મોંઘો છે, આપણે તો આ લોકો 10-12 પૂજારીઓ જાય છે. એટલે ગોતતા ગોતતા ક્યાં કામ આવતા હશે ને એમાં બજારોમાં હરિભક્તો કંઈક લેવા માટે નીકળ્યા હોય તો કે અમારે તમારા પૂજારીઓને મળવું છે, એ
એટલે પૂજારી મળવા, પછી ગુરુજી પાસે આવ્યા, પછી કે તમે અમને શિવ યજ્ઞ કરાવી દેશો, તમારે જે દક્ષિણા થતી હોય એ અમે આપી દેશું. એટલે શિવ યજ્ઞ કરાવવાનો, હવે શિવજીની પૂજા અને એ પાછી આપણે, એટલે મહારાજની બધી પૂજા કરેલી, હવે શિવજીની પૂજા એની બધી બુક જોઈએ, બધું જોઈએ. સંતો હતા વિદ્વાન એવા, વાંચે એવા, પણ બધું જોઈએ, એનો વિધિ પાછો શીખવો પડે. પણ બધા આમ સંતો બધા એમ જોતા હતા, તે ગુરુજી કે હમ કરા દેંગે આપકો. પછી તો અમે તો મેં કીધું હું કરાવું, આપણે કેવી રીતે અર્થ કરવાનું છે. ગુરુજી કે આપણે ત્યારે ત્યાં પહોંચી જઈએ ને કિનારે, પછી બધું કે ત્યાં, એટલે ત્યાં બધું. પણ ગુરુજીએ પહેલી એક શરત કરી, અમે પહેલાં અમારી પૂજા કરી લઈએ અને પછી આપણે શિવજીની પૂજા કરીએ, કારણ કે શિવ ભક્તિ આપણે ગઈકાલે અભિષેક કર્યો, બધું કર્યું, મહારાજની આજ્ઞા છે. પણ મહારાજ ભગવાન છે, શિવજી ભક્ત છે, એટલે ભગવાનની પહેલાં કરવી પડે. આપણે મહાપૂજાની અંદર પણ મર્યાદા છે, હનુમાનજી ગણપતિની કરીને એ પૂજાપો આપણે ક્યાંય પણ ઉપયોગમાં નથી લેતા. મહારાજનું પૂજન આવે ત્યારે આખો નવો પૂજાપો લઈએ છીએ. એટલે યજ્ઞકુંડમાં પહેલાં આહુતિઓ આપવાની, બધું એ લોકો ઘી લાકડા બધું એ લોકો લઈને આવેલા. એટલે સૌથી પહેલો આપણે મહારાજનો હરિયાક ચાલુ થયો ત્યાં, અને પહેલાં સંતો હરિભક્તો બધા ગોઠવાઈ ગયા ટેન્ટની અંદર, અને એ બધાને બેહાડ્યા એક બાજુ પર. હવે એ લોકો તો પેલી એક, એ લોકોને હિન્દી પૂરું આખા ગ્રુપમાં એક જ જણને આવડે હિન્દી, બાકી કોઈને હિન્દી ના આવડે. એ પેલું દક્ષિણના ને, એટલે એને ભાષા બધી એ હિન્દી ના આવડે. તો એ બધા ત્યાં બેઠા, અને પછી આ બાજુ હરિયાક શરૂ થયો. એટલે હરિયાક શરૂ કર્યો, મહાપૂજા વિધિ થયો, મહાપૂજા પત્યા પછી જ્યારે પેલો જનમંગલ નામાવલીથી પૂજન આવે ને, એટલે ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ બોલવાનું, એ બધાને બોલાવ્યું 108 વખત. બધી પૂજા વિધિ મહારાજની પહેલાં થઈ, પછી એ જ યજ્ઞકુંડ જે પ્રસાદીનો હતો, પછી ગુરુજીએ કીધું કે તમારી બુક છે કંઈ, તો કે આ બુક છે આ, એટલે બુક લીધી. ગુરુજીએ જાતે જ પૂજા કરાવી, શિવજીના મંત્રો હતા બધાએ, એ જાતે બધા મંત્રો બોલીને બધા નામાવલી સહિત. પછી અમે બધાએ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કર્યું, અને એ લોકોએ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ કર્યું. પણ આપણે તો ઓમ નમઃ શિવાય કરીએ છીએ, શિવરાત્રિના દિવસ પૂજન કરીએ છીએ આપણે તો બધું, પણ એને તો ભગવાન સ્વામિનારાયણનું નામ કેદી બોલવાનું હતું, એને બોલવાનું જ નહોતું. એને તો એ યાત્રા દરમિયાન સ્વામિનારાયણની યાત્રા દરમિયાનની આખી જિંદગી દરમિયાન સ્વામિનારાયણ બોલવાનું નહોતું. પરંતુ કોઈ વખત ભગવાન એવો યોગ કરી દે, પછી તો એ લોકોએ ગુરુજીને જે દક્ષિણની પદ્ધતિ પ્રમાણે એક ચાંદીની ગાય, અમુક રૂપિયા, અમુક નાળિયેર. ગુરુજી કે અમારે રૂપિયા ના જોઈએ, તમારી સ્મૃતિમાં આ ચાંદીની ગાય ને એ બધું ભલે રહ્યું. તો કે ના, બધું દક્ષિણા અમારે દેવી પડે. બધું પાછું એને નાળિયેર, હાકર, જે જે એની રિવાજ પ્રમાણે હશે એ બધું પાછું અર્પણ કર્યું, કે પૂજારી કોઈ ઇતના તો દેના હી પડતા હે, પાછું આપ્યું બધું. અને પછી બધું ગ્રુપમાં ફોટો લીધો છે એનો. પણ ભગવાન સ્વામિનારાયણની કાર્ય મહારાજનું એવું છે ને, કે કોઈ પણ રીતે ક્યાંય પણ બીજ વવાઈ જાય એવું છે. મહારાજનું કાર્ય એવું છે, જો મહારાજના સંત કે હરિભગતને કોઈ પોતાનું બીજ ના વાવી શકે, કારણ કે સર્વોપરી બીજ સ્વામિનારાયણ સંપ્રદાય છે. આનું બીજ બીજે વવાય, આ ખેતરમાં બીજું બીજ ના વવાય. આ સ્વામિનારાયણનું જ ખેતર, આમાં સ્વામિનારાયણનું જ બીજ વવાય, અને બાકી બધું મહારાજે અહીં રાખેલું જ છે. જે જેવી જેની જેવી પાત્રતા એ પ્રમાણે મહારાજે આ સત્સંગમાં બધું રાખ્યું છે. પણ સ્વામિનારાયણનો સાધુ હરિભગત જાય તો બીજામાં સ્વામિનારાયણનું બીજ વાવી દે. આજે સ્વામિનારાયણ સંપ્રદાય વધતો જાય છે કૂદકે ને ભૂસકે. કેમ? કારણ કે બીજ વવાય છે. ગોપાળાનંદ સ્વામીએ ચુસ્ત વૈષ્ણવ, મર્યાદી વૈષ્ણવ, એની અંદર સ્વામિનારાયણનું બીજ વાવ્યું છે. ગોપાળાનંદ સ્વામી એ કાર્ય કર્યું છે. હેમરાજ શાહ ચુસ્ત મર્યાદી વૈષ્ણવ હતા ને, ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણનું બીજ વાવ્યું. સંત આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બધી જ જાતિના ભગવાનના ભક્તો મળે. બાકી અમુક સંપ્રદાયોમાં અમુક જ પ્રકારની નાત મળે, અમુકમાં અમુક જ નાત મળે, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધાય મળે. ઠેક નીચા ગણાતા હોય ત્યારથી માંડી ઊંચામાં ઊંચા બ્રાહ્મણ જાતિ સુધીના જે હોય એ બધાને ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત કર્યા. સંતોએ એટલી મહેનત કરી, બીજબળ કર્યું, બીજ મૂક્યા. આ બધાય
દશેરાની પૂજાનો બધો વિધિ થયો પછી સૌએ શ્રીહરિની પૂજા કરી. દશેરાના ઉત્સવનો વધારાનો આટલો લાભ સૌને પ્રાપ્ત થયો. એના પરથી મેં કીધું કે શિવ પૂજનનો લાભ તો એ લેવાના હતા, પણ મહારાજનું પૂજન એમને વિશેષ મળી ગયું. ગોંડલ અને જેતપુર બંને પૂરના રાજાઓ વિચિત્ર પ્રકારની તોપો લાવ્યા હતા. રાજાઓ બે તોપો લઈને આવ્યા હતા. હજુ આ બધું થતું હતું ને તો બ્રહ્માદિક દેવતાઓ કોઈ દર્શને નહોતા આવ્યા, એટલે તોપો ફોડી થોડી બંને રાજાઓએ તોપો ફોડાવડાવી. એટલે શું થયું એનું? તાકે પીછે કરે અવાજા, ગગન સબહી રહે તબ ગાજા, બ્રહ્માદિક દેવ ચડી વિમાના, આયે ગગન ભરી રહાના. બ્રહ્માદિક દેવોએ તોપના અવાજ સાંભળ્યા, તે બધાય દેવોના પછીથી તોપના અવાજ કર્યા, તેનાથી બધું આકાશ ગાજી ગયું. સાંભળીને બ્રહ્માદિક બધા દેવો વિમાનમાં બેસીને ત્યાં આવ્યા, તેનાથી આખું આકાશ ભરાઈ ગયું. દેવોના જેટલા વાજિંત્ર કહેવાય છે તે બધાને સૌ દેવો વગાડવા લાગ્યા. દેવતાઓએ આવીને પરમ સુખદાયક શ્રીહરિને કેસરયુક્ત ચંદનથી પૂજ્યા. તે સમયે તેઓ અનેક પ્રકારના પુષ્પોની વૃષ્ટિ કરીને જય 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 દેવાધિદેવ એમ હાથ જોડીને બોલતા હતા. ગાંધર્વોએ વિવિધ પ્રકારના વાજિંત્ર વગાડીને સુમધુર સ્વરથી ગાન કર્યું. પગમાં ઘૂઘરા બાંધીને મનોહર નૃત્ય કર્યું. એ વખતે ભુજથી હરિભક્તોનો સંગ આવ્યો. સૌ શ્રીહરિના દર્શન કરવા આવ્યા હતા. ભુજના ભક્તો આવ્યા સોરઠમાં. તેમાં મલ જાતિના હરિભક્તો ઘણા હતા અને મલોમાં ગંગારામ મુખ્ય હતા. ત્યાં હરિભક્તો અપાર ભેળા થયા હતા. તેમાં મલ્લોને મલ ક્રીડાથી શ્રીહરિને પ્રસન્ન કરવાની ઈચ્છા હતી. જેની પાસે જે હોય એનાથી જ રાજી કરે ને. મલ ભેગા થાય તે મલ કુસ્તી કરે તો મહારાજ રાજી થાય. એટલે એમણે પ્રસન્ન કરવાની આ ઈચ્છા હતી. સંતો બધા અમે ભેળા થઈએ ને તો બધામાં કંઈક ને કંઈક હોય. અમુક સંતો પાસે ખૂબી હોય, અમુક સંતો એવા હોય કે બોલે તો એને હાસ્ય કરાવવાની ટેવ હોય. ગુરુજી પછી કહે ચાલો હસાવો, તો એ બોલે ત્યાં તમે હસતા જાઓ. અમને એક સ્વામી છે આપણા આનંદ સ્વામી, બહુ આનંદ, એ આનંદી સ્વભાવના છે. તે ગુરુજી કે હાલો કંઈ વાત કરો કે, તો કે ગુરુજી આ ગંગાની અંદર બધાય કે પાપ ધોવાય બરાબર. ગુરુજીને સંતો કે આ ગંગામાં પાપ ધોવાય, પણ કે મને વિચાર એવો આવ્યો કે આ ગંગા જાય છે ક્યાં? તો મને વિચાર થયો કે આ ગંગા જાય છે ગંગાસાગરમાં. સાચી વાત કે ખોટી? પેલા કે હા ભાઈ ગંગાસાગરમાં જાય છે. તો ગંગાસાગરમાં ગયા તો ટાટાવાળા કે મીઠું ગંગાસાગરમાંથી જ બનાવે છે. એટલે ગંગા ગઈ ગંગાસાગરમાં, એટલે પાપ બધાય કે ધોઈ ગયા આપણા. એ બધા પાપ બધા ખારા, એ ખારાશ હતી ને એ ગંગા લઈને ગઈ ગંગાસાગરમાં. પછી ટાટા કંપનીએ ત્યાંથી મીઠું બનાવ્યું, અને જેટલું વધારે ખારું એટલા વધારે પાપ હોય એમાં. એ પાછું મીઠું આપણે ખાઈએ એટલે પાપ ક્યાં આવી જાય પાછા? આવું હાસ્ય ગોતે કે ગંગાસાગરમાં જઈ અને ત્યાંથી ટાટાવાળા મીઠું બનાવે, જેટલું ખારું મીઠું હોય એટલું ખારું. એટલે સંતો પણ આનંદ કિલોલ માટે, એ પણ એ દરેક પાસે આવડત ના હોય. એ દરેક પાસે એવું ના હોય. કોઈ પાસે કોઈ રમતની આવડત હોય, કોઈ પાસે કંઈક હસાવવાની આવડત હોય, કોઈ પાસે ધ્યાન કરવાની આવડત હોય, કોઈ પાસે ભજન કરવાની આવડત હોય, કોઈ પાસે આત્માને જગાડી દેવાની આવડત હોય, એમ બધી રીતના અલગ અલગ હોય અને બધી રીતના હોય. એવી રીતનું બધું હોય, એ બધું ભેગું થાય તો ભગવાન સંતો ગુરુજી ભક્તો બધાને રાજી કરવા માટે બધાય કરે. મલ જાતિના હરિભક્તો હતા, એ બધા ગંગારામ મુખ્ય હતા. બધાય ભેળા થયા એટલે મલોને મલ ક્રીડાથી હરિને પ્રસન્ન કરવાની ઈચ્છા હતી. તેથી તેઓ વિચિત્ર રીતે મલનો વેશ ધારીને બધા આવ્યા. પોતાની ભુજાઓને થાબડીને તાલ ઠોકવા લાગ્યા. થોડી માળા ફેરવાની હતી મલકુસ્તીમાં. મલકુસ્તીમાં ભુજાઓ બધા થાબડવા માંડ્યા અને એનો પડઘો આકાશમાં વ્યાપી ગયો. મલ આટલા બધા આવે તો ક્યાં જાય? આની અંદર વિસ્તારથી વર્ણન નથી લખ્યું, પણ બોટાદની અંદર એકવાર ગંગારામ મલ આવેલા મહારાજને તેડવા માટે. તે માધવજી એનો દીકરો આરે હતો. તે મહારાજ કે ગંગારામ તમારી કંઈક રમત તો બતાવો કે. એટલે ગંગારામ કે મહારાજ વાંધો નહીં, હું ને મારી આરે મારો દીકરો છે ને બીજા મલો છે, અમે બતાવીએ કે તમને. ત્યારે મહારાજે ન્યા બોટાદના હમીર ખાચરને કે આ લોકો તો છે ને
એનો અખાડ હોય ને રેતી પાથરેલી હોય એમાં રમતા હોય, પણ તમે ગાદલા પથરાવી દો કે આખા ફળિયામાં, પછી મલકુસ્તી કરાવીએ. હવે તમે વિચારો મલકુસ્તીને આત્યંતિક કલ્યાણને શું લેવા દેવા છે? અને કોઈ કે ભાઈ મલકુસ્તી ભગવાન સ્વામીને આત્યંતિક કલ્યાણ કરવા પૃથ્વી પર પધાર્યા અને મલકુસ્તીઓ કરાવી, મલકુસ્તીઓ કરાવીને મલકુસ્તી કરી ખરી. જીવને જે પ્રકારે મહારાજમાં હેત થાય એવા મહારાજે ઉપાયો કર્યા. મહારાજ આજના યુગ પ્રમાણે પણ મહારાજ આપણને એમ જ કહે છે, જીવને જે પ્રકારથી ભગવાનમાં હેત થતું હોય એવું આયોજન કરવું પડે. આજના છોકરા છે તો એને ભગવાનમાં જે પ્રકારથી હેત થાય એ પ્રકારથી કરવું પડે. આજનો યુગ આખો જુદો છે તો આપણે ભગવાનમાં હેત કરવાની સિસ્ટમ અત્યારની જુદી રીતની કરવી પડે. એ જે આજથી 200 વર્ષ પહેલાંના જેમ ગ્રહણ કરતા એમ ગ્રહણ ના કરી શકે. આજે આજે જાજુ બધું કેટલું બધું સાંભળે ત્યારે થોડુંક ગ્રહણ થાય, એટલે એની રીત ઓળખવી પડે. તો મહારાજ ભગવાનમાં હેત થાય એવું કંઈક આયોજન કરતા. તો મલકુસ્તી કરવા માટે જ્યારે મહારાજે કહ્યું મોદ પાથરો, ધમીર ખાચરને ગંગારામ મલકે અમારા ગાદલાની જરૂર નથી, કે અમારા શરીર છે ને પથરા જેવા થઈ ગયા, ચિંતા ના કરો. તોય હમીર ખાચરે પથરાવ્યું, પછી ગંગારામ મલ ને માધવજીનો દીકરો બે બથો બથ આવી ગયા. તે એક પડે નહીં, એ મલમાં એવું કે જે પાડી નાખવાનું બીજાને આંટી મારીને, તો એક પડે નહીં. મહારાજ કે બાપ કરતા બેટો હવાયો છે કે બે જણા સરખા છે? પછી તો જેટલા મલો હતા બધાને કુસ્તી કરાવી મહારાજે, અને મહારાજે મોજ આપ્યો, હાર આપ્યો, રાજી થયા, માથે હાથ મૂક્યા. આવું મહારાજ કરાવતા. એટલે આ બધા જેતપુરની અંદર પોતાની ભૂજાઓને થાબડીને તાલ ઠોકવા લાગ્યા અને એનો પડઘો આકાશમાં વ્યાપી ગયો. પછી તેમને આવીને શ્રીહરિને પ્રણામ કર્યા, મલ ક્રીડા કરવાની આજ્ઞા માગી કે મહારાજ બોલો ચાલુ કરીએ. હવે શ્રીહરિએ પણ મલ ક્રીડા કરવાની રજા આપી અને પછી મલ્લોએ શ્રીહરિને આજ્ઞાને શિરોધાર્ય કરી માથે ચડાવી. ઘણી વખત કેવું થાય કે આપણને રમત રમવાની ટેવ હોય ને તો આજ્ઞા થતાં પહેલાં કૂદી પડે, કારણ કે એને રાજી કરવા કરતાં મજાહાની છે રમવાની. તમે જો સંતો આરે ઘણી વખત સ્નાન કરવાનું હોય તો જો ઠાકોરજીનો અભિષેક બાકી હોય, હજુ ગુરુજીને સંતોને સ્નાન કરવાનું બાકી હોય, એ પહેલાં અમુકવાર અમુક ઉતાવળિયા હોય ને પાણીને જોઈને ગાંડા થયા હોય ને, તે ધબોધબ પાણીની અંદર રમવા માંડે. અરે ભાઈ હજુ અભિષેક બાકી, ઠાકોરજીનો પ્રસાદીનું જળ થાય, પછી પાછા વિવેકથી કે પાણીનો વેન જે બાજુ હોય ત્યાં પહેલાં ઠાકોરજી રહે, પછી ગુરુજીને સંતો રહે, અને પછી એ વેન એમનું જે પ્રસાદીનું સ્નાન કરેલું જળ આવે આપણી બાજુ આવે એમ થાય. હવે વેન આમ હોય અને હરિભગત અહીં ઊભા રહી ગયા હોય, અને પછી ઠાકોરજી હોય ને પછી ગુરુજીને સંતો હોય, તો આપણું પ્રસાદીનું ઠાકોરજીને જાય, પણ ઠાકોરજીને પહેલાં રાખીને પછી સંતો હોય ને પછી હરિભક્તો હોય તો બધાને પ્રસાદીનું જળ આમ જાય, એ જેમ વેન વહેતો હોય. આવી એ બધા વિવેકો જો એમ કે સંતો ભેગા સ્નાન કરવાની મજા આવે એટલે ગયા, પણ સંતો ભેગા સ્નાન કરવાની મજા જેને આવતી હોય એને વિવેક રહે એ સમયે, પણ જેને વિવેક ના રહે અને ધબાધબીમાં પડી જાય એટલે સમજવાનું કે આને હવે નશો ચડી ગયો છે પાણીનો. આમ આપણે અત્યારે તો આજ, આપણે તો અત્યારે મલકુસ્તીવાળા તો કોઈ આવતા નથી અત્યારે તો આજ છે, પણ ભગવાનને રાજી કરવા માટે આ બધા મલો કુસ્તી કરે છે. શ્રી હરિ કહે તમે એવો ખેલ ઉમંગથી ખેલો કે જેમાં કોઈનું અંગ તૂટે નહીં, ડૉક્ટરય નથી એટલે ફ્રેક્ચર ના કરી દેતા, માપનું રમજો. પછી મલો રમવા લાગ્યા, એમાં મલ ક્રીડાની જે બધી કળાઓ હતી તે બધી શ્રી હરિને દેખાડી, બધી ક્રીડા મહારાજને દેખાડી. મહારાજ બહુ રાજી થયા. શ્રી હરિ પ્રસન્ન ભયે અપારા, સબકો દીને મોતી કે હારા, નૃપ સબે પોસા ગહી દીના, ખેલ કીએ તેહી મગન કીના. તેનાથી શ્રી હરિ મલ્લોના ઉપર ઘણું રાજી થયા, સૌને એક એક મોતીનો હાર આપ્યો, બધા રાજાઓએ પણ મલોને પોશાક આપ્યા. આ રીતે મલ ક્રીડા કરી હતી તેમને રાજી કર્યા, રાજાઓએ પોશાક આપ્યા, ભેટ આપી. તે પછી બધા દરબારોએ અશ્વ ઉપર સવાર થઈને અશ્વને ખેલાવ્યા. અશ્વને દોડાવવાની જે ચતુરાઈ હતી એ બધી શ્રી હરિને બતાવવા લાગ્યા. પછી દરબારો કે આવે અમારો ખેલ એ જોવો ને મહારાજ,
હવને જે આવડતો હતો આ આવડતું હતું, લો માળા કરતા નહોતું ધ્યાન. એમ નહોતા કહેતા મહારાજ લો અમે મૂર્તિને ધારીને બેસીએ, જો એક સંકલ્પ પણ થાય છે આ હૃદય પ્રકાશ સવાર ચાલે છે ને એને નોખો રાખવાનો, અને આને નોખો રાખવાનો, બે ગ્રંથને નોખા રાખવાના. જો બેન ભેગા કરી દે તો એક્સિડન્ટ થઈ જાય. હૃદય પ્રકાશ તો જેને હૃદયમાં મૂર્તિને ધારીને બેઠા રહેવું છે ને એના માટે છે. એ હૃદય પ્રકાશ સાંભળો ત્યારે માઇન્ડને જુદું કરી દેવાનું, અને હરે હે હા ત્યારે નવને અલગ રાખવાના, અને જ્યારે હરિચરિતનો સાગર સાંભળો ત્યારે અલગ થઈ જવાનું. કારણ કે અમારે તો એવું જ હોય કે જે વિષય ઉપર બેસીએ એ વિષયને ન્યાય આપવાનો. હૃદય પ્રકાશ પર બેસીએ તો હૃદય પ્રકાશ પર બેઠા હોય ને વાત કરતા હોય તો અમે સાંભળીને ધ્રુજીએ ખરું. હૃદય પ્રકાશ આટલો અઘરો તો અમને ધ્રુજારી થાય. અને આવું હરિચરિતનો સાગર વાંચે એકલો મલ કુસ્તી કરીને ભગવાન રાજી થઈ જતા હોય તો આપણા પાસે રાજી મહારાજને થાય એવું શું પડ્યું છે? એનાથી રાજી કરો. આપણાથી મહારાજ ગુરુજી સંતો ભક્તો રાજી થાય એવું શું પડ્યું છે? એ કરો. એ કરીએ એટલે ઓટોમેટિક મહારાજ રાજી થઈ જાય. મહારાજ રાજી થાય તો રાજી થયેલા થોડા લક 84 દેવાના છે, રાજી થયેલા થોડા નરક 84 નાખવાના. રાજી થયેલા હોય એ પોતાનું ધામ જ દે, પોતાની મૂર્તિ જ દે. પણ હૃદય પ્રકાશ ગ્રંથને આપણે જો સમજી રાખેલો હોય તો થોડું વિવેકથી આપણને ખ્યાલ આવે કે આટલું ચલાય. એક ચાલવા માટેનો રસ્તો બતાવવાળો ગ્રંથ છે. એનાથી કાંઈ વજન લઈ લેવાની જરૂર નથી. આ સત્સંગને તો સહેજે મહારાજે કોઈ પશુના કલ્યાણ થાય છે એટલે થાય જ. પરંતુ આપણી પાસે જે રાજી કરવાની કળા પડી હોય ભગવાનને એનાથી રાજી કર્યા કરવા જોઈએ. બધા રાજાઓએ પણ મલોને પોશાક આપ્યા, આ રીતે મલકીડા કરી હતી તેમને રાજી કર્યા. પછી દરબારોએ અશ્વ ઉપર સવાર થઈને બધાએ હવે દરબારોની ઈચ્છા થઈ કે મહારાજ અમારે તમને રાજી કરવા છે, અમને ઘોડા ખેલાવતા બહુ સારા આવડે. મહારાજ કે સારું ખેલાવો હાલો. તે અશ્વને દોડાવવાની જે ચતુરાઈ હતી એ બધી શ્રીહરિને બતાવવા લાગ્યા. બીજા બધા અશ્વોને ખેલતા દેખીને શ્રીહરિનો અશ્વ વારંવાર હણહણાટ કરવા લાગ્યો. મહારાજનો અશ્વ બાંધેલો હતો ને આ અહમ વૃત્તિ, બીજા ઘોડાઓને ખેલતા જોયા તે મહારાજનો ઘોડો કે ભાઈ હું બાકી રહી ગયો છું, એ હણહણાટ કરવા લાગ્યો કે મારો એ કંઈ ખેલ બતાવો આ લોકોને. મહારાજને કે આવો ને, એ હણહણાટ કરવા લાગ્યો. મહારાજની ઈચ્છાથી કરતા હશે. ત્યારે શ્રીહરિ બોલ્યા, અમારા અશ્વને અમારી પાસે લાવો, આજ તેને પણ દોડવાનો ઉત્સાહ થયો છે. પોરો ચડી જાય ને, ઘણી વખત છે ને લડતા ના આવડતું હોય, સમજ્યા, લડતા ના આવડતું હોય પણ બધાએ કહે ને અરે હાલો હાલો પાડી દેશું તો જતા રહે, કેટલાય જતા રહે. એની અંદર આ હલ્લો થાય ને બધું થાય એમાં એમ જ હોય છે. જાજા ભાગના કાંઈ હોય નહીં પણ ભેગા ભેગા હાલ્યા જાય. આ કલ્યાણના માર્ગમાં એમ જ છે, હાલો ભાઈ અક્ષરધામ, હાલો ભાઈ અક્ષરધામ, હાલો બે માળા કરી લેશું, હાલો પાંચ માળા, પાંચ માળામાં કામ થઈ જશે, હાલો ના આવે તો એમ ને એમ પહોંચી જઈએ. એવી રીતે જ જવાય આ હાલો હાલો કરતા જ. બાકી જો એક એક જીવને એવું કહેવામાં આવે ને કે તમે તમારા બધા છૂટા પડી જાઓ જાઓ, અને પછી કહેવામાં આવે કે આ કથા બંધ કરી દો, શાસ્ત્ર નહીં, કીર્તન નહીં, ભજન નહીં, પોતપોતાની રીતે જેને જે કરવું એ કરવાનું, તો કલ્યાણ કરવાની ખેવના અત્યારે જેટલા મુમુક્ષો કલ્યાણ માર્ગે હાલતા હોય ને એમાંથી ટપ ટપ હેઠા પડી જાય. બોલો, એવું જો કહેવામાં આવે કે કથા જેને જાતે કરવી હોય કરો, વાંચવું હોય વાંચો, ભજન કરવું હોય તો કરો, પણ કોઈ જાતનું તમને કોઈ દબાણ નહીં, કોઈ બંધન નહીં, કોઈ માટે કોઈ બંધન નહીં, જેને જે ફાવે એમ કરો, તો એક મહિનાની અંદર રિઝલ્ટ મળી જાય આપણને કે આપણી મુમુક્ષુતા કેટલી છે, આપણે અક્ષરધામ સુધી કેમ પહોંચીએ. આ તો છે ને હાલો હાલો હાલો, આ હણહણાટ થાય કોકને જોઈએ ને કે આ કલ્યાણના માર્ગે આટલું બધું દોડે છે, આ ભગવાનને ગુરુજીને સંતો માટે આટલી બધી નિષ્ઠા રાખે છે, ઓહો મારે તો થોડુંક કરવાનું છે, મારે તો થોડુંક કરવાનું છે. આટલું તપ કરે છે, એક ચાંદ, આ બે બે ચાર ચાર ચાંદ્રાયણ કરે છે, હાલો ભાઈ હું એકટાણું તો કરું. આ હણહણાટ એમ જ થાય છે, આપણે બધા ઘોડા જેવા જ છીએ, કોકને દોડતા રમતા જોઈએ એટલે આપણને થાય, કોઈકને કીર્તન ગાતા ભગવાન પાસે મસ્ત બનીને માળા કરતા જોઈએ એટલે આપણને થાય હાલો આપણે કંઈક થોડું કરીએ, આમ થાય. આ ઘોડો હણહણાટ કરવા લાગ્યો. મહારાજ કે લાવો અમારે ખેલ બતાવો છે. તે દોડવાનો ઉત્સાહ થયો છે એમ કહીને શ્રીહરિએ હાથમાં છડી લઈને અશ્વ ઉપર બેઠા. પછી શ્રીહરિનો અશ્વ દોડ્યો ત્યારે બધા જ અશ્વો એને જોવા લાગ્યા, બધા ઘોડાઓ સ્થિર થઈ ગયા મહારાજનો ઘોડો જોઈને. તે અશ્વ તેની બધી ચાલમાં ચાલવા લાગ્યો, માનો ગરુડે આવીને અશ્વમાં પ્રવેશ કર્યો ન હોય,
માનો વિમાનનો વેગ તેમાં આવ્યો ન હોય એમ દોડવા લાગ્યો. આ મહારાજની કલ્યાણ કરવાની રીત, કલ્યાણ કરવાની રીત. એક વખત એવું થયું, એક લીલા છે કે મહારાજ અમદાવાદમાં ગયા હતા. તે મહારાજ સોરી અમદાવાદમાં નહીં પણ મહારાજ બામરોલીમાં હતા. તે બામરોલીની અંદર તખા પગે પોતાનો ઘોડો મહારાજને આપ્યો. મહારાજ ઘોડા પર બેઠા હતા. પછી પોતાની આંગળીઓનો વેઢ હતો ને, એટલે વીંટી, એ મહારાજે તખા પગીને આપી કે લે આ વીંટી તારી પાસે રાખ અને આને દૂર મૂકી દે અને ત્યાં જ ઊભા રહેજો, દૂર ના જતા. એ વીંટી જ્યાં મૂકી હોય ત્યાં તમે ઊભા રહેજો. ભાઈ મહારાજે પેલા ઘોડાને આમ પેંગડું માર્યું ને તો ઘોડો તાજો પલટાયેલો હતો એટલે એની સવારી મુશ્કેલ હોય. કારણ કે તાજો હોય એટલે ગમે ત્યારે ગાંડા કાઢે, પણ એ તાજો હતો, મુશ્કેલ સવારી હતી. પણ મહારાજે એને કુંડાળે નાખ્યો અને જ્યાં વેઢ હતો એ તરફ ઘોડો દોડાવ્યો. એટલા જ વેગમાં મહારાજે એક બાજુ સરકીને વેઢ આંગળીમાં પહેરી લીધો. જ્યાં મૂક્યો હતો ને એવી રમત બતાવી, આમ વેઢ પહેરી લીધો. ચાલુ સવારીએ આ ક્રિયા જોઈને બધા તાજુબ થઈ ગયા, તખા પગીને બધાય. મહારાજ કે પગ્યોને પોતાના ધંધાથી વિશેષ દેખાય એટલે પ્રતાપ જેવું લાગે. આ જીવને પ્રતાપ ક્યારે લાગે? એનો જે રોજનો ધંધો છે આ જૂટવી લેવાનો, લઈ લેવાનો, આ પગી તો એ જ કરતા હતા. એના કરતાં વધારે પ્રતાપ આવો મહારાજનો જોયો એટલે મહારાજ કે આવું આ જીવને લાગે, બિચારા ભોળા આદમીઓ છે. મહારાજ કે આ જીવને બસ આટલું કર્યું ને એટલે ભગવાનનો પ્રતાપ બહુ લાગે. ઓહો હો, મહારાજે કેવું કરી દીધું, એમ મહારાજે કેવું કરી દીધું, આવું લાગે મહારાજ કે આ ભોળા છે. એટલે મહારાજ કોઈ પણ રીતે જીવને કેવી રીતે ભગવાન કે મારામાં હેત થાય એવી મહારાજે લીલાઓ કરી અને એવી જ રીતે મહારાજ વર્ત્યા કે કોઈ પણ રીતે જીવને હેત થઈ જાય. શ્રીહરિની અશ્વ જે ચાલથી વેગમાં ચાલતો હતો ત્રિલોકીમાં તેના જેવો કોઈ અશ્વ ન હતો. બીજા બધા અશ્વો શ્રીહરિના અશ્વની ચાલ અને વેગને દેખીને નિશ્ચેત થઈ ગયા. શ્રીહરિના અશ્વની ગતિ વેગને જોઈને બધા આલેખેલા ચિત્ર જેવા થઈ ગયા. સૌએ મનમાં માન્યું આવો અશ્વ આ ભૂમિ ઉપર ન હોઈ શકે, કોઈ દિવ્ય અશ્વ છે. શ્રીહરિના અશ્વને જોઈને વીજળી પણ નિસ્તેજ થઈ ગઈ અને અશ્વનો વેગ તો તેના પોતાના વેગ જેવો જ હતો, તેના જેવો બીજો કોઈનો વેગ ન હતો. જ્યારે શ્રીહરિ અશ્વ ઉપર ચડ્યા અને અશ્વ દોડ્યો ત્યારે તેના વેગની આગળ હરણનો જુસ્સો, બાજ પક્ષીની ઝડપ, બાનની ગતિ, બંદૂકની ગોળીનો વેગ એ બધું જ નિસાર અને નિસ્તેજ જેવું દેખાયું. તેથી શ્રીહરિના અશ્વની ગતિનો સાચો પરિચય સૌને થયો. આવી રીતે મહારાજે અશ્વલીલા કરી ત્યાંના દરબારોને, મોટા મોટા રાજાઓને પોતાની મૂર્તિમાં ખેંચવા માટેનો પ્રયત્ન શ્રીજી મહારાજે કર્યો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના ષષ્ઠપુરમાં શ્રીહરિએ જેતપુરમાં દશેરાએ સમી પૂજન આદિ કરીને અશ્વને દોડાવ્યો એ નામે 62મો તરંગ સમાપ્ત થયો. શ્રી ગણેશ્યામ.